नमस्कार दर्शक मित्रों, खास खबरना एक खास कार्यक्रम जनादेश 2021 में आपनु स्वागत छे। हूँ अत्यारे आवी पहुँची छूँ वोर्ड नंबर 5 नवागाम खाते, के अहीं कोंग्रेसना उम्मेदवारोए जोरशोरथी पोतानो प्रचार शुरू कर्यो छे। तो चलो जाणीए अहीं कोंग्रेसना राजकीय पक्षोना उम्मेदवारोना शुं छे मंतव्यो। ખૂબ મહેનત કરી અને આ વિસ્તારમાં રોડ રસ્તા પાણી ગટરની વ્યવસ્થા કરેલી છે અને આખો વિસ્તાર અમારી સાથે છે, બધા કામ કરેલા છે, બાકી બધા વિસ્તાર લોકો અમારી સાથે છે। બધા 22 વર્ષમાં કોઈ કામ નહોતા થયા, એ અમારા સાથી કોર્પોરેટર બધા કામ કરેલા છે। આ વોર્ડમાં હાલ કયા લોકઉપયોગી કાર્યો થયા છે અને કયા નથી થયા? પેવર બ્લોક નાખેલા છે, મેટલિંગ કામ કે રોડનું કામ થયેલું છે, ભૂગર્ભનું કામ થયેલું છે અને પાણી લાઈન નાખેલી છે। શું નામ છે આપનું? જીતેન્દ્રભાઈ રૈયાણી। જીતેન્દ્રભાઈ, આ વોર્ડમાં તમે કયા કયા કાર્યોના આધારે મત માંગવા જઈ રહ્યા છો ઘરે ઘરે? આ વિસ્તારની અંદર છેલ્લા 15 વર્ષથી આ ભાજપ સરકારની કોર્પોરેશન છે અને 15 વર્ષની અંદર લોકો અહીંયા 15 વર્ષથી હેરાન છે। હજી આજની તારીખમાં અહીંયા વિસ્તારની અંદર કચરાની ગાડી નથી આવતી, ગેસની લાઈનોની કોઈ વ્યવસ્થા નથી, પાણી જે આવે છે માત્ર 10 મિનિટ આવે છે 15 વર્ષની અંદર। આમ તમે જુઓ તો નર્મદાના નીર ચારે કોર વહેતા કરી દીધા છે। ભાજપનું તો કહેવું છે કે ઘણો વિકાસ થયો છે, ભાજપ તો અત્યારે સ્માર્ટ સિટી છે, ભાજપ અત્યારે સ્માર્ટ સિટીના નામે લોકોને બહેકાવે છે, લોકોને ભરમાવે છે, લોકો સાથે અન્યાય કરે છે અને લોકોનું એનકેન રીતે લોકોનું શોષણ કરે છે। માસના મેમાં, હેલ્મેટના મેમાં, લોકોને ઈ મેમાં બરાબર ધંધા છે નહીં, વેપાર ભાંગી ચૂક્યા છે અને તોય લોકોને 1000-1000 રૂપિયાની દંડ ખરેખર ન હોવો જોઈએ। દંડ લેવો હોય તો 25 રૂપિયા 50 રૂપિયા દંડ લ્યો, 1000-1000 રૂપિયા દંડ, નાના માણસ કમાય છે 8000 રૂપિયા મહિને, 8000માં એ દંડ ભરે કે એનું ઘર હલાવે? વધારે વધારે આ વિસ્તારની અંદર લોકો ભાડે રહે છે, નાના નાના ક્વાર્ટરો છે, અહીંયા ઓછામાં ઓછી વસ્તી હશે, નહીં હોય નહીં હોય છકડામાં જવું પડે, સિટીમાં જવું હોય તો સિટી બસની કોઈ સુવિધા નથી, અહીંથી છકડામાં જવું પડે, કોઈ પણ પરિવાર માટે લોકોને લેડીઝને જવું હોય સિટી દવાખાનું કે કોઈ સારી સુવિધા માટે તો અહીંથી છકડામાં જવું પડે, અહીંયા કોઈ બસની વ્યવસ્થા નથી। હાલની તારીખે ધૂળિયો રસ્તો છે અને સીધો મોટરસાઇકલ લઈને જાય તો સીધો કોઈ પણ બને 1000 રૂપિયાનો માસનો કે ઈ મેમો કોઈ પણ બને દંડ આવે છે ઘરે। લોકો ત્રાહિમામ થયા છે અત્યારે, અહીંના લોકો એટલા ત્રાહિમામ છે કે માથા પછાડીને એમ કહે છે કે હવે આજીવન ભાજપને હવે મત અમે નહીં દઈએ, અમે હવે કોંગ્રેસને જ લઈ આવશું કાયમી માટે। એટલે ભાજપ અહીંના જે સ્થાનિકો છે એ લોકોએ ભાજપ પ્રત્યે અવિશ્વાસ અને કોંગ્રેસ પાર્ટી સાથે એ લોકો જોડાવા માંગી રહ્યા છે અને એક વિશ્વાસ એમને તમારા પ્રત્યે દાખવ્યો છે, તો શું એ વિશ્વાસમાં તમે ખરા ઉતરશો કે પછી ભાજપની જેમ તમે પણ સેમ આવી જ પરિસ્થિતિ સ્થાનિકોની રહે છે? અમે લોકોને ઘેર ઘેરે ન્યાયલગીનું કીધેલું છે કે અમારા નંબર રાખો, અમારા ફોટાએ તમારે જોતા હોય તો અમારા ફોટાએ રાખો અને અમારી ઘરે અમને ચૂંટીને તમે જ્યારે કોંગ્રેસમાં કોર્પોરેશનમાં બેસાડશો, અમે 108ની કોણે જ્યારે બોલાવશો ત્યારે તમારી યારે લોકોની વચ્ચે રહીને અને લોકોના તમામ કામ જે કાંઈ પ્રાથમિક સુવિધા છે એને પૂરેપૂરો અંજામ આપશું। આવતો અત્યારે દરેક પક્ષના જે ઉમેદવારો છે એવું દરેક સ્થાનિકોને દરેક એરિયામાં જઈને કહે છે, તો આના વિશે તમે શું કહેશો? અમે કોઈ ખોટા વચન આપવા માગતા જ નથી, અમે લોકોને કામ કરીને દેખાડશું અને એ 5 વર્ષની અમને ચૂંટીને અમને બેસાડશે ઉપર, એ 5 વર્ષની અંદર લોકો જોઈ લેશે કે અમે કેવી રીતના કામ કરીશું। શું નામ છે આપનું? દક્ષાબેન દેસાઈ। ઓકે દક્ષાબેન, કેવું તમને લાગે છે આ એરિયામાં લોકો જે સ્થાનિકો છે એ લોકોનો વિશ્વાસ તમારી સાથે છે? પૂરેપૂરો વિશ્વાસ છે અમારો 5 નંબર પર। શું નામ છે આપનું? લાભુબેન ઠુંગા। લાભુબેન, લાભુબેન તમને શું લાગે છે કે આ જ્યારે નવા ઉમેદવારો ચૂંટાઈને આવશે ત્યારે આ જે એરિયામાં ગંદકી અત્યારે હાલ ખૂબ જ જોવા મળી રહી છે, તો ગંદકીનો પ્રશ્ન છે અને એ ઉપરાંત પાણીના પ્રશ્નો છે, એ કેટલા સમયમાં તમે હલ કરી આપવાના સ્થાનિકોને વાયદાઓ આપો છો? તમને 5 નંબરમાં ચૂંટાઈ આપશે, 5 નંબરમાં અમે આવશું ચૂંટાઈને એટલે બધું એનો વાયદાનો સોલ્વ કરી આપશું।
આ હતા અત્યારે વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવારો, કે એ લોકોનું કહેવું છે કે ભાજપે ગયા ટર્મમાં એટલે કે છેલ્લા 15 કે 20 વર્ષથી અહીંયા કોઈ પણ લોક ઉપયોગી કાર્યો કર્યા નથી, જ્યારે કોંગ્રેસ આ વોર્ડમાં ચૂંટાઈને આવશે ત્યારે લોકોના પ્રશ્નો હલ કરશે તેવા કોંગ્રેસના કાર્યકરો છે એના તરફથી વાયદાઓ એક પ્રોમિસ આપવામાં આવી રહી છે. તો જોવાનું રહ્યું કે લોકોના વિશ્વાસ ઉપર આ જે ઉમેદવારો છે કોંગ્રેસના એ કેટલા અંશે ખરા ઉતરે છે. વધુ અપડેટ માટે જોતા રહો ખાસ ખબર જનાદેશ 2021. મારું નામ કશ્યપ ભેસાણિયા છે, હું આ વોર્ડનો કાર્યકર્તા છું. એક જ્યારે અમારા વિસ્તારમાં ધારાસભ્ય ખુદ કાંઈ કરી શક્યા નથી, તમારે જોવું હોય તો યાર્ડની પાછળનો જે એરિયો છે મંછાનગર છે, પછી 56 માલધારી છે, જે એ વિસ્તારમાં તમે ચક્કર મારીને જોવો સ્માર્ટ સિટીના નામે લોકોને બેવકૂફ બનાવે છે. તો ત્યાં જઈને જોશો તમને ખબર પડશે કે શેરીમાં ગટર નથી, નળ ટાઈમે આવતા નથી અને પાણી એનું વહેતું જાય છે, મચ્છરનો બહુ ત્રાસ છે. આ લોકો ખાલી સ્માર્ટ સિટીના નામે ખાલી ભ્રષ્ટાચાર જ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખાસ ખબરના એક ખાસ કાર્યક્રમ જનાદેશ 2021માં આપનું સ્વાગત છે. હાલ હું આવી પહોંચી છું વોર્ડ નંબર 5ના રણછોડનગર એરિયામાં. અહીં આપણે વાત કરીશું ભાજપના કાર્યકરો સાથે, નવા જે ઉમેદવારો છે એમની સાથે, કે અહીંના સ્થાનિકોનો પ્રશ્નો શું શું છે. શું નામ છે આપનું? રસીલાબેન સાકરિયા, ભાજપ 5 નંબર વોર્ડના ઉમેદવાર. રશીલાબેન, તમે અહીંયા આ જે સ્થાનિકોના પ્રશ્નો છે, ઘરે ઘરે જાઓ છો, તેમના કયા કયા પ્રશ્નો છે કે જે એ લોકો તમને જણાવે છે? મેઇન તો બહેનોના જે પ્રશ્નો હોય છે, પાણી, રસ્તા, ગટર, એના જ હોય છે. લગભગ તો અમારા અહીંયા કામ બધું પૂરું થઈ ગયેલું છે, અત્યારે તો કોઈ જાતના એવા પ્રશ્ન નથી. થોડો ઘણો જે ઇસ્યુ છે એ અમે ટ્રાય કરીએ છીએ, બને તે લગી કે પૂરું થઈ જાય. અહીંના સ્થાનિકો છે એમનો વિશ્વાસ એવું છે? ઓકે, કંઈ વાંધો નહીં. શું નામ છે? દિલીપભાઈ લુણાગરિયા. દિલીપભાઈ, અહીંના સ્થાનિકોનો એવી ફરિયાદો ઉઠી છે કે જેટલા એરિયા છે, ધારો કે અમે સામે બીજા જે એરિયામાં અમે ગયા હતા ત્યાં રોડ રસ્તા છે, પછી ગંદકીના પ્રશ્નો છે, પાણી ગંદુ આવવું અને બહુ ઓછા સમય માટે, અમુક મિનિટો માટે જ પાણી આવવું. તો અને ઘણા ટર્મથી, છેલ્લા 2-3 ટર્મથી ભાજપ આવે છે, એના ઉમેદવારો આવે છે, તો આના જે પ્રશ્નો છે આમને હલ કેમ નથી થતા? બેન, 2-3 જગ્યાએ અમે પદયાત્રામાં જ્યારે હતા ત્યારે પ્રોબ્લેમ આવ્યા છે અને પ્રોબ્લેમનો અમે જલ્દીથી જલ્દી એનો હલ કરી દેશું. અને એ છેવાડાના વિસ્તારમાં ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ છે અમને જાણવા મળ્યું છે અને તેનો પણ અમે હલ કરી દેશું. અમે બેન, કેટલા ટાઈમથી તમને એવું જાણવા મળ્યું છે કે ત્યાં પ્રશ્નો છે આ બધા? આ વખતે બેન અમે પદયાત્રામાં ગયા ત્યારે એ લોકો એમને એમની મુશ્કેલી જણાવી છે. એ પહેલાં તો અમારા કોર્પોરેટ હતા, એને કીધું હશે પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી બેન. ગયા ટર્મમાં પણ અરવિંદભાઈ રૈયાણી હતા કોર્પોરેટર, લોક ચર્ચા એવી થઈ રહી છે કે એમના વિશે પણ ઘણી બધી વાતો છે, ઘણા પેપરમાં એ લોકો આવેલા છે અરવિંદભાઈ રૈયાણી, કે મહિલાઓ પ્રત્યેનું જે એમનું વર્તન હોય છે અભદ્ર હોય છે, તો એના વિશે તમે શું કહેશો? બેન, અમારે તો એવું ક્યારેય સાંભળવા મળ્યું નથી અને માણસ જ્યારે મોટો થતો જાય છે ત્યારે એના દુશ્મનો વધતા જાય છે બેન. અને આ લોકોના જે પ્રશ્નો છે એ ક્યારે તમે હલ કરશો? કારણ કે ઘણા વર્ષોથી અત્યારે હાલ અમે જ જઈને ત્યાં આવ્યા છીએ અને સાથે રોડ છે એમાં કોઈ ઠેકાણા નથી, રોડમાં પાણીના પ્રશ્નો છે, ગંદકી એટલી, ટ્રાફિક જામ થવાના એ પણ એટલા પ્રશ્નો સર્જાય છે, તો તમે કેટલા ટાઈમમાં એ પ્રશ્નો લોકોના હલ કરી આપશો? બેન, ચૂંટણી પછી પહેલી પ્રાયોરિટી અમારી પાછળના વિસ્તારમાં આવશે કે અહીંયા બધા કામ પૂરા થઈ જાય એવી પ્રાયોરિટી છે બેન. સક્સેસફુલ કામ થઈ ગયું છે, રોડ રસ્તા થઈ ગયા છે. કદાચ તમે 5% વિસ્તારમાં ફરવા ગયા છો. આ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીનો વિસ્તાર છે અને અહીંયા બધા પ્રાથમિક સુવિધાઓ લોકો સુધી પહોંચી જ છે. કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ લોક અફવા કે કદાચ તમે, મેં તમને કીધું કે 5% વિસ્તાર છે જે બાકી છે, કદાચ આપ ત્યાં ગયા છો. આ એરિયાના જે વોર્ડ નંબર 5ના જે સ્થાનિકો છે એનો વિશ્વાસ, એમનો મિજાજ એ તમારી સાથે છે? ચોક્કસપણે હું કહું છું કે અમે 4-4 ઉમેદવારો એ લોકસંપર્કમાં ગયા ત્યારે અમને ખૂબલે ખૂબલે મત આપીને જીતાડવાની વાત પણ લોકો દ્વારા જાણવા મળી છે અને ઘરે ઘરે અમારું સન્માન થયું છે. એટલે આ પરથી એવું અમને એવો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 5ની જનતા છે એમને જંગી બહુમતીથી જીતાડશે. જ્યારે જનતા છે તમને જંગી બહુમતીથી જીતાડશે ત્યારે તમે એમના કયા કયા પ્રશ્નો હલ કરશો અથવા
તમે કયા લોક ઉપયોગી કાર્યો આ વોર્ડમાં કરશો? અમે કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા છીએ, એટલે કોર્પોરેશનની ચૂંટણી રહી એની સ્ટાર્ટિંગ રહ્યું એ પ્રાથમિક જરૂરિયાતો પૂરું કરવાની હોય, તો અમે રોડ રસ્તા પાણી ગટર લાઇટ આ બધા જે 5% જે તમને કહું છું ને બાકી છે એ બધું 5% અમે તરત ને તરત સમયમાં એ પૂરું કરવાની ખાતરી આપી છે। વોર્ડ નંબર 5ના જે ઉમેદવારો છે એ એમનું કહેવું છે કે માત્ર 5% કાર્ય જ આ વોર્ડમાં બાકી છે, એ 5% કાર્ય છે એ ખાતરી આપે છે કે શોર્ટ ટર્મમાં જ્યારે ઉમેદવારો ઉમેદવારી જીતીને આવશે ત્યારે પૂરું કરવામાં આવશે। તો આ હતા વોર્ડ નંબર 5ના કાર્યકરો ઉમેદવારોના મંતવ્યો। વધુ અપડેટ માટે જોતા રહો ખાસ ખબર જણાદેશ 2021।